એક દિવસના રાજકીય ડ્રામા અને સસ્પેન્સ બાદ કર્ણાટકમાં આખરે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના નેતા યેદીયુરપ્પાને સરકાર રચવા માટેનું વિધિવત આમંત્રણ આપ્યું હતું અને સવારે નવ વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા જેને લઈને કોંગ્રેસ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજ્યપાલના નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો કર્ણાટકમાં રાજ્યપાલ વાડાના આ નિર્ણયની સામે કોંગ્રેસ અને જનતા દળ એસ તરફથી પ્રચંડ વિરોધ ફાટી નીકળવાની દહેશત છે રાજ્યપાલે લીધેલા નિર્ણય સામે કોંગ્રેસે નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન પાસે બહુમતી છે અને તે સરકાર બનાવી શકે છે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હાલ જે પરિણામો આવ્યા છે તેમાં કોંગ્રેસ અને મળી બહુમતી પણ વધારે સીટો મળી છે તથા ગવર્નરને સરકાર બનાવવા યાદી બનાવીને આપી હતી અને તે યાદી નકારી રાજ્યપાલે બહુમત કરતા ઓછી સીટ એવી ભાજપા સાથે મળીને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું એ ગેરબંધારણીય ગણાવી છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો આ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્યો માજી ધારાસભ્યો કાર્યકરો પદાધિકારીઓ સર્વોની મળીને રાજ્યપાલના નિર્ણયને વખોડી કાઢ્યો છે વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જે પરિણામો આવ્યા એમાં કોંગ્રેસ અને જનતા દળ મળી અને બહુમત કરતા પણ વધારે સીટો ગવર્નરને યાદી બનાવીને સરકાર રચવા માટે તેમને આપી હતી પરંતુ તેને નકારી અને રાજ્યપાલે જેને બહુમત કરતાં પણ ઓછી છે જે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને તેમને સરકાર રજવા માટે આમંત્રણ આપવામાં આવ્યું જે ગેરબંધારણીય છે તેનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ આજે અમે આ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તમામ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ મા ધારાસભ્યશ્રીઓ તમામ પદાધિકારીશ્રીઓ આગેવાનો કાર્યકરો સૌ મળી અને આજે રાજ્યપાલશ્રીનું જે આ એને અમે વખોડ્યું છે વિરોધ કર્યો છે ਦੀਪੇਸ ਦੂਸਰੇ ਸਾਥੇ ਲਾਈਵ ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਦਾ